श्रीला प्रभुपाद की जय, भगवद गीता की जय, सदगुरुदेव की जय। राधा कृष्ण प्राण मोरा जुगल किशोर, राधा कृष्ण प्राण मोरा जुगल किशोर, जीवने मराने गति और नाही मोर, जीवने मराने गति और नाही मोर, राधा कृष्ण प्राण मोरा जुगल किशोर। कालिंदीर कोले कदम रवाना, रतन वेदीर पार बस बोधु जाना, राधा कृष्ण प्राण मोरा जुगल किशोर। श्याम गौरी अंगे दीपो चंदने चमर डुलाबो कुबे फेरी मुख चंद्र, राधा कृष्ण प्राण मोरा जुगल किशोर। गाथिया माला तीर माला निबो दोहार गले, अधरे तुलिया दीबो कर्पूर तंबूले, राधा कृष्ण प्राण मोरा युगल किशोर। ललिता विशाखा दी जत सखी बृंद, अज्ञाय कोरीबो सेवा चरणारविंद, राधा कृष्ण प्राण मोरा युगल किशोर। श्री कृष्ण चैतन्य प्रभु दासे रानु दास, सेवा अभिलाष कोरे नरोत्तम दासा, राधा कृष्ण प्राण मोरा युगल किशोर। हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, राधा कृष्ण प्राण मोरा युगल किशोर। राधा कृष्ण प्राण मोरा युगल किशोर, युगल किशोर, युगल किशोर। हरे कृष्ण बद्दाने, હરે કૃષ્ણ। વાહ માતાજી, હરે કૃષ્ણ માતાજી, બહુ સરસ માતાજી, બહુ જ ગમ્યું, બહુ જ આનંદ, સરસ વજન હતું। હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ। બહુ જ મીઠું લાગ્યું માતાજી, બહુ જ મીઠું ગાયું, બહુ સરસ। આપણા શીલા પ્રભુપાદ છે એ બેંગોલી કમ્યુનિટી થી હતા, અને બીજા જે આચાર્યો છે એ પણ આપણા બેંગોલી કમ્યુનિટી છે, એટલે આ ભજન જે છે એમાં બેંગોલી શબ્દ છે, પણ જેને કહેવાય આપણે ગુજરાતી થઈને પણ આપણને જે આ શબ્દો જે છે ને એ બહુ મીઠા લાગે છે, જેને કહેવાય આ નરોત્તમ દાસ જે આચાર્ય જે છે એમને લખેલું ભજન છે, ખૂબ સુંદર ઈશ્વરનું સંપ્રદાયનું ભજન છે, ખૂબ સુંદર। મને એના શબ્દો બહુ જ ગમે છે, પાંચેક મિનિટ વહેલા આવી અને કોઈને આવી રીતે ભજન ગાવું હોય તો
જરૂરથી ગાઈ શકે છે. આપણે આપણે આ ક્લાસમાં શ્લોકો નથી લેતા, તો આપણે એવી રીતે કંઈક કરીશું કે ભજન આપણે ગાઈએ. તો જી, તો આજનો આપણો બીજો અધ્યાય ને આપણે કન્ટિન્યુ કરીએ. જસ્ટ અ મિનિટ, મારે શેર કરવી પડશે ફાઇલ. ખૂબ સુંદર મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. મંગલાચરણ, ગુરુઓના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુત પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદં સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌરભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ ભગવાનની આ છબી છે, ખૂબ સુંદર છબી, સરસ શ્રીંગાર ભગવાનના મનોહર રૂપ. અને આપણે આ ભગવાનના ચરણોમાં વંદન કરી અને આપણે આજની અધ્યાયની આપણે શરૂઆત કરીએ. તો આપણે કાલે 22મા શ્લોક સુધી લીધેલું હતું અને આપણે સમજ્યા કે કાલના જે અધ્યાયનો જે આપણે બીજો અધ્યાય જે છે એનો હાફ પાર્ટ આપણે જોયેલો, અને એમાં આપણે ભગવાને આત્માનું જ્ઞાન 11-30 શ્લોકમાં જે ભગવાને આત્માનું ગુણાતીત જ્ઞાન આપ્યું છે, અને ભગવાન જે છે એ કરુણાનો આન્સર આપી રહ્યા છે અર્જુનજીને. અને આ કરુણાનો આન્સર આપી અને ભગવાન સમજાવી રહ્યા છે કે હિંસા પણ ક્યારેક જરૂરી હોય છે. અને આ રીતે અર્જુનજીને હજી પણ ભગવાન આગળ પણ સમજાવી રહ્યા છે, અને એ પછી ભગવાન નિષ્કામ કર્મ યોગ ભગવાન સમજાવશે. તો આ રીતે આપણે ભરત રાજાની કથા પણ જોઈ હતી કે જે જે ભાવમાં આપણે મૃત્યુ પામતી વખતે જે ભાવનું સ્મરણ કરીએ છીએ એ ભાવનું આપણે આ રીતે શરીર આપણું પ્રાપ્ત થાય છે, નવા જન્મમાં આપણું એ શરીર એ રીતે પ્રાપ્ત થતું હોય છે. તો આ રીતે આખો આપણે જે અડધો અધ્યાય એ સમજેલા છીએ. તો હવે જે ભગવાન છે આત્માનું આત્માના ગુણધર્મો બતાવી રહ્યા છે. તો 23-25 શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મા જે છે પવનથી સૂકવી શકાતો નથી. આપણે આત્મા જે છે એ દિવ્ય કણ એ આપણે સમજાતા કે જેવી રીતે આગના તણખલાઓ નીકળે છે બહાર, અને એ આગના તણખલાઓ જેવા છીએ આપણે. તો ભગવાનના પરમાણુ અંશ છીએ આપણે, અને એ આગના તણખલાઓની જે ગરમી હોય છે એ આગ જેવી નથી હોતી, પણ એનું એ આગનો જ એક ભાગ હોય છે. એવી રીતે આપણે પણ ભગવાનના અંશ છીએ અને આપણે પૂર્ણની સેવા કરવા માટે નિર્માયેલા છીએ, એ આપણે આ અધ્યાયનો એક સાર છે. તો આપણે ભગવાન હવે ગુણધર્મો બતાવી રહ્યા છે ભગવાન કે આત્મા જે છે એ પવનથી સૂકવી શકાતો નથી, આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદિત કરી નથી શકાતો, પાણીથી ભીંજવી શકાતો નથી, અને અગ્નિથી બાળી પણ શકાતો નથી. તો આપણે હવે ઘણી વાર આપણે જોઈએ કે કોઈનો એક્સિડન્ટ થાય કે કોઈના આપણે વિચારીએ કે ભાઈ એક હાથ કપાઈ જતા હોય છે, કોઈનો પગ કપાઈ જતો હોય છે, એવા પણ આપણે ઉદાહરણો જોયા છે. પણ જેને કહેવાય કે જે ચેતના શરીરની જે છે તે પણ શરીર એ અંગ કપાયા પછી પણ ચાલ, જેને કહેવાય કે શરીરનો નિર્વાહ થતો રહે છે, શરીર ચાલતું રહે છે. તો એ સેના માટે, કેવી રીતે? તો આ જે આત્મા જે છે, ચેતના જે છે એ શરીરને નો આધાર જે છે એ આત્મા ચેતના ઉપર રહેલો છે. તો એ આપણે ખૂબ સારી રીતે આ સમજવાનું છે.
અને આપણે લાઈફ ટાઈમ આ યાદ રાખવાનું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો ભગવાન જે છે હવે કહી રહ્યા છે કે જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. હવે આ 27મા શ્લોક દ્વારા ભગવાને આપણને કહી દીધું કે જન્મ અને મરણ નિશ્ચિત છે, મરણ પછી પાછું નવું શરીર પ્રાપ્ત થવાનું છે, આપણા કર્મોના અનુસાર આપણું કર્મનું બંધન પૂરું થાય એટલે આપણું મૃત્યુ થાય અને એ પછી પાછું આપણે જેવું જીવન જીવ્યા હોઈએ અને એ રીતનું આપણું નવું શરીર પ્રાપ્ત થતું હોય છે આપણને. તો હવે આ જે છે કોન્સેપ્ટ છે એ એકચ્યુઅલી ઘણી વાર છે ને આપણે ઘણાની સાથે હવે આધ્યાત્મિક ચર્ચા પણ કંઈ કરતા હોય પણ જો એ સામે માણસે આપણે જેને કહેવાય કે ભગવદ્ ગીતાનું જ્ઞાન ન હોય કે અભક્ત હોય તો એ જેને કહેવાય ને કે હસવામાં લઈ લે છે. પણ અહીંયા ભગવાને જ કીધું છે કે પુનર્જન્મનો જે કોન્સેપ્ટ છે એ છે ઓલરેડી કે આપણને નવું શરીર પ્રાપ્ત થવાનું છે આપણા કર્મોના અનુસાર. પણ આ જેને કહેવાય કે આપણે ભગવદ્ ગીતાને હજી પણ નાના બાળકોને ઇવન શાળાઓમાં પણ જેને કહેવાય કે સિલેબસમાં જેને મૂકવામાં નથી આવી. તો હવે એકચ્યુઅલી જેને કહેવાય કે ધીરે ધીરે આ શરૂઆત થઈ રહી છે ગુજરાતમાં. હજી પણ મને અમે સમાચારમાં જોયું હતું કે ગુજરાતમાં આ ચાલુ થઈ રહ્યું છે કે નાનપણથી બાળકોને સિલેબસમાં જ ભગવદ્ ગીતાનું જ્ઞાન અપાય. તો આ એકચ્યુઅલી ખૂબ સારું જેને કહેવાય કે ડિસિઝન છે. તો એટલા માટે જેને કહેવાય કે અહીંયા ભગવાન જ કહી રહ્યા છે કે જન્મ અને મરણ નિશ્ચિત છે. તો આ રીતે આપણે સમજવાનું છે. તો આ બધા જીવો અમારા 28મા શ્લોકમાં બધા જીવો ભગવાન કે છે આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? આપણે જોયું હતું 7મા અધ્યાયમાં ભગવાને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ ભગવાને કીધું હતું. મન, બુદ્ધિ અને અહંકાર એ આપણી જેને કહેવાય ને ભગવાનની ભૌતિક શક્તિઓ છે. આપણે ભૌતિક જગતમાં ભગવાનને જાણવા હોય તો આપણે કેવી રીતે જાણી શકાય? તો ભગવાને આપણને 7મા અધ્યાયમાં એમની શક્તિઓનો પરિચય કરાવેલો. તો આ શક્તિઓનો પરિચય, હવે આપણું જે શરીર જે છે એ પંચ મહાભૂતોમાંથી બનેલું છે અને આ પંચ મહાભૂતોમાંથી બનેલું છે અને એ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય છે. તો આ રીતે જ્યારે શરીર આજે જેને કહેવાય કે ભૌતિક શક્તિઓ છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ બધી અવ્યક્ત જેને કહેવાય કે આરંભે અવ્યક્ત હોય છે અને એ પછી આપણું શરીર જ્યારે શરીરનું બંધારણ થાય એ પછી ધીરે ધીરે વ્યક્ત થાય એટલે આપણું શરીરનું બંધારણ થાય, આપણે જન્મ લઈએ એ પછી જન્મ પછી. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ કરજો. તો આપણે એ શરીર એ પછી આપણે જન્મ થાય અને આપણે અવ્યક્ત દશામાં આવીએ અને એ પાછું આપણું મૃત્યુ થાય એટલે આપણે પાછા અવ્યક્ત એટલે કે આપણા જે પંચ મહાભૂતોમાં આપણે પાછા ભળી જવાના છીએ. તો આ રીતે ભગવાન અહીંયા કહે છે કે બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. 29મા શ્લોકમાં ભગવાન કહે છે કે કેટલાક આત્માને આશ્ચર્યની દ્રષ્ટિએ જુએ છે. હવે ઘણી વાર જેને કહેવાય કે હવે હજી પણ આ આત્માને જે શોધી શકાય, આપણે આત્માનું કદ જોયેલું કે એક વાળનો જે એક વાળ ઉઠાવી આપણા વાળ માથાનો અને એ વાળનો ઉપરનો જે ટોપ હોય એનો પણ 10,000મો ભાગ કરીએ એવું એટલું આત્માનું કદ હોય છે. તો હવે આપણે આપણી એક મેન્ટાલિટી ઘણી વાર થઈ જતી હોય કે આપણે જે જોયેલું ન હોય એને આપણે માનવા માટે તૈયાર નથી હોતા. એ આપણી એક મનુષ્યોની એક મેન્ટાલિટી એવી હોય છે કે અત્યારે હજી પણ કોઈ બધા સાયન્ટિસ્ટો છે, તત્વજ્ઞાનીઓ છે, એ પણ હજી સમજે છે કે ભાઈ આત્મા જેવું કાંઈ છે નહીં. અત્યારે હજી એવા ઘણા કહેવાવાળા છે કે ભાઈ ભગવાન જેવું પણ નથી, આપણે જ ભગવાન છીએ એવું કહેવાવાળા પણ છે. પણ અહીંયા બધા ભગવાને તો આખું જેને કહેવાય ને કે આત્મા, શરીર અને આત્માનું જેને પૃથક્કરણ અભ્યાસ દ્વારા આપણને બધું જ કહી દીધું અને જ્ઞાન આપી દીધું. તો આ રીતે આત્મા એટલે કે જેને હવે નાનામાં નાની કીડી જે હોય કે એમાં પણ આત્મા રૂપે અને પરમાત્મા રૂપે ભગવાન રહેલા છે. ઇવન એ પછી કે આપણે જેને કહેવાય કે વિશાળ કાય હાથી જોઈ લો કે આપણે કોઈ પણ સજીવ જે જીવ હોય છે એમાં બધામાં ભગવાન આત્મા અને પરમાત્મા રૂપે પણ આત્મા તો છે જ અને પરમાત્મા રૂપે પણ ભગવાન રહેલા છે. તો આ રીતે હજી જેને કહેવાય ને કે ઘણા લોકો આશ્ચર્યની દ્રષ્ટિએ જુએ છે કે
એ લોકોને સમજાતું નથી, જ્યારે અન્ય લોકો તેમના વિશે સાંભળ્યા પછી પણ તેને બિલકુલ સમજી શકતા નથી. પણ આપણે આ ભગવાને આપેલા શબ્દો, ભગવાનના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે, તો આપણે એનો સ્વીકાર કરવો જોઈએ અને શંકા વગર આપણે આ વસ્તુને અપનાવી જોઈએ. તો આ ખૂબ સરસ ભગવાને જે આત્માનું જ્ઞાન આપ્યું છે અને આપણે એના ઉપર ફોકસ કરવું જોઈએ. તો અહીંયા 30મા શ્લોકમાં, હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. અને એટલા માટે ભગવાન પણ અર્જુનજીને હવે કહી રહ્યા છે કે ભાઈ હવે તારું શોક કરવાનું કારણ તું જે મૂકી દે, કરુણા જે તું કહી રહ્યો છે, કરુણાનું તું કારણ આપી રહ્યો છે, એના માટે હવે જે જેને કહેવાય કે શોક કરવાની જરૂર નથી, ભગવાન કહી રહ્યા છે. તો ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી. હવે ક્ષત્રિય, હવે આપણે જે જ્યારે વર્ણાશ્રમની ભગવાને વ્યવસ્થા કરી એ વૈદિક કાળમાં, ત્યારે ક્ષત્રિય અને આજે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, તો એ વર્ણાશ્રમની વ્યવસ્થા ભગવાને ગુણો અને કર્મો પ્રમાણે કરેલી હતી. અત્યારે તો બધું અપભ્રંશ થઈ અને ઘણું બધું આપણે જેને કહેવાય કે જાતિ ભેદ ને ધર્મ ભેદ ને અત્યારે જેને કહેવાય ને કે અત્યારે એટલી હદે આ બધું જેને અત્યારે એને જેનો જેને કહેવાય કે એની કોઈ ઓલી લિમિટ નથી, અને આપણે એ રીતે બધા મનુષ્યો આ રીતે ભગવાનના આ જાતિ, આપણે બધા સનાતની ધર્મીઓ કહેવાઈએ, સનાતન ધર્મીઓ કહેવાઈએ આપણે, કે એક જ આ જે ભગવદ્ ગીતામાં આપણો મનુષ્ય જીવનનું ધ્યેય શું છે, ભગવાનને પામવાનું છે. તો અહીંયા ક્ષત્રિય એ વૈદિક કાળમાં એવું હતું, પોઈન્ટ ઉપર આવીએ કે ક્ષત્રિય ત્યારે એ વૈદિક કાળમાં એવો હતો નિયમ વર્ણાશ્રમનો કે એક જે ક્ષત્રિય હોય એ કોઈ બીજો વ્યવસાય અપનાવી ન શકે. બ્રાહ્મણ હોય તો એ જે વેદોનું જ્ઞાન અને બધાને આપવાનું જે ગુરુ તરીકેનું કામ કરે, એ પછી જેને કહેવાય કે વૈશ્ય એટલે વેપારી પ્રજા, તો ક્ષત્રિયનો ધર્મ એ પ્રજાનું રક્ષણ કરવાનો. ક્ષત એટલે ઈજા, હાનિ, અને ત્રય એટલે રક્ષણ કરવું. આપણે પહેલા પણ એક ત્રાયતે શબ્દ આવેલો, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, અને હજી પણ હજી 40 શ્લોકમાં 2.40માં આવે છે, હજીની આવશે આપણો આ શ્લોક, તો એમાં પણ ત્રાયતે શબ્દ આવ્યો છે. તે ત્રય એટલે કે રક્ષણ કરવું, અને ક્ષતિ એટલે જેને કહેવાય કે ઈજા, હાનિ, એટલે પ્રજાનું રક્ષણ કરવા વાળી ક્ષત્રિય, પ્રજાનું રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવાતા. અને એનો ધર્મ, કર્તવ્ય ધર્મ જે હોય એ કે પ્રજાનું રક્ષણ કરવું, કોઈ પણ સંજોગોમાં પ્રજાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ કહેવાતો. તો આ ક્ષત્રિયનો ધર્મ જે અર્જુનજી ભૂલી ગયા છે, એમનું કર્તવ્ય કરવા માટેનો ધર્મ ભૂલ્યા છે, તો ભગવાને હવે અહીંયા કહ્યું કે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, ધર્મ અર્થે યુદ્ધ કરવાનું છે. આતતાઈઓને અહીંયા સબક શીખવાડવાનો હતો ભગવાને, અને ભગવાન ઈચ્છે છે કે અર્જુનજી યુદ્ધ કરે. તો એના માટે થઈને હવે ભગવાન જે છે એ નિષ્કામ કર્મ જે છે આખો આજેના અધ્યાયમાં ખૂબ સરસ રીતે વર્ણવે છે. તો ભગવાન કહે છે, ક્ષત્રિય સુખી છે કે જેને આવા યુદ્ધના અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જેમાં એમના માટે સ્વર્ગલોકના દ્વાર ખુલી જાય છે. તો ખૂબ સરસ ભગવાને કીધું કે આવો ક્ષત્રિય, હવે એ ક્ષત્રિય એ વૈદિક કાળમાં તો એવું કે ક્ષત્રિયને કોઈ યુદ્ધ માટે લલકારે અને દ્યુત માટે, દ્યુત એટલે કે જુગાર, આપણને એમ થાય કે ભાઈ પાંડવો જુગાર કેમ રમ્યા, એમને શું જરૂર હતી કે જુગાર રમવા માટે ગયા, આપણને એવો મનમાં વિચાર આવે. પણ એક ક્ષત્રિય એ વખતે ક્ષત્રિયને કોઈ યુદ્ધ માટે લલકારે અને એક તો જે કે આ દ્યુત માટે લલકારે તો એ ના ન પાડી શકે. તો એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે આવો યુદ્ધનો અવસર જે છે એ અનાયાસે પ્રાપ્ત થાય છે અને એના માટે સ્વર્ગલોકના દ્વાર ખુલી જાય છે. કેમ કે ભગવાન ઈચ્છતા હતા, ભગવાન માટેનું કર્મ કરવાનું હતું અર્જુનજીએ, એટલે ભગવાન જે છે એ કહે છે કે તારા માટે તો સ્વર્ગલોકના દ્વાર ખુલી જાય છે, પરંતુ જો યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે. હવે અહીંયા ભગવાન સમજાવ્યા છે કે ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું, અને આ રીતે તું તારા કર્તવ્ય ધર્મમાંથી જો તું જેને કહેવાય કે એ નહીં કરે, કર્તવ્ય ધર્મ નહીં પાળે, તો તું પાપનો ભાગીદાર થઈશ. તો યોદ્ધાના રૂપમાં પણ
જેને કહેવાય કે એ જે ક્ષત્રિયનો ધર્મ નહીં પાડવા બદલ માટે થઈ અને તારી અપકીર્તિ ફેલાશે અને તને લોકો કાયર ગણશે. ભગવાન કહે છે કે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે, એવું અહીંયા ભગવાન હજી અર્જુનજીને સમજાવી રહ્યા છે કે તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે, તારા સામર્થ્યને ધિક્કારશે અને જેને કહેવાય કે એ પછી જે કે તું બેડ એક્ઝામ્પલ બનીશ. અર્જુનજીને હજી પણ ભગવાન કહી રહ્યા છે કે તું જો આ ક્ષત્રિય ધર્મનું પાલન નહીં કરે તો તારી આવી અપકીર્તિ ફેલાશે અને આ તારા માટે યોગ્ય નથી. કેમકે ભગવાન પણ જો જેને કહેવાય ને કે ભગવાન પણ નહોતા ઈચ્છતા કે અર્જુન આવા યપ યશનો ભાગીદાર બને, તો એટલા માટે થઈ અને ભગવાન હજી પણ સમજાવી રહ્યા છે. અને હજી ભગવાન ગીતા જે ભગવદ્ ગીતા છે એ આપણા બધા માટે આવી છે, હજી આવનારી પેઢીઓ માટે પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે. તો ભગવાન જે કહે છે કે આવનારી પેઢીઓ પણ અનુકરણ કરશે કે ભાઈ જો કામ કરવા કામ નહીં થઈ શકે તો જેને કહેવાય ને કે ભાઈ ચલો ભાઈ છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, એવું જેને કહેવાય કે એવો સમય આવશે અને આ જેને કહેવાય ને કે બેડ એક્ઝામ્પલ બનશે, તો આ તારે ઉદાહરણ બનવાનું નથી અને એના માટે હજી પણ ભગવાન કહે છે કે તું ઉભો થા અને લડ. અને એ પછી હજી ભગવાન કહે છે કે જો તું યુદ્ધમાં હણાઈ જશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તો તારા તો બે હાથમાં લાડુ જ છે ભાઈ, તું કેમ આ ચિંતા કરે છે, તારા માટે આ આનંદ નથી, એનો ભગવાન જવાબ આપી રહ્યા છે. હવે અર્જુન જે હતા એ જેને કહેવાય ને કે કેવા યોદ્ધા હતા કે જબરજસ્ત દીર્ઘ દ્રષ્ટા હતા. દલીલો પણ ભગવાનને કરી ન લડવાની, એ પણ સદાચાર અને નીતિ વાળી દલીલો કરી. એને જેને કહેવાય શિવજી પાસેથી એમને પશુપશાસ્ત્ર નામનું જેને કહેવાય કે શસ્ત્ર ભગવાને આપેલું એમને વરદાન રૂપે. એ પછી સ્વર્ગ ઉપર યક્ષોએ ચડાઈ કરી ત્યારે એમને ભગવાને ઇન્દ્ર ભગવાને એમને ગાંડીવ ધનુષ્ય આપેલું. પછી તો ગુરુ દ્રોણ પણ એમને જેને કહેવાય વરદાન રૂપે એમને એવું શસ્ત્ર આપે છે કે જેનાથી એ પોતાના ગુરુનો પણ વધ કરી શકે, એવું શસ્ત્ર પણ અર્જુને ને જેને કહેવાય કે પ્રાપ્ત કરેલું છે. હવે આવા અર્જુન જેને કહેવાય કે અર્જુન આવા ફોકસ્ડ અને એવા અર્જુન જો ના પાડે ક્ષત્રિય ધર્મનું પાલન કરવાનું તો પછી ભગવાન હવે એમને ભગવાન સીધે સીધું કહી દે છે કે તું સુખ કે દુઃખ હાનિ કે લાભ વિજય કે પરાજયનો વિચાર કર્યા વગર હવે તું યુદ્ધ કર, કેમકે આવું કરવા પર તને કોઈ પાપ નહીં લાગે. હવે ભગવાન જે છે એ હવે સીધું કહી જાય છે કે ભાઈ આ બધી આસક્તિ વિના કર્મ કરવું એ જ જ્ઞાન છે. અને ભગવાન હવે એમને સીધે સીધું કહી અને કહી દે છે કે હવે તું યુદ્ધ કર. અને હવે ભગવાન જે છે એ નિષ્કામ કર્મ માટે સમજાવે છે એમને અર્જુનજીને. તો હવે ભગવાન શું કહે છે નિષ્કામ કર્મ માટે, ભગવાન હવે કહે છે કે હજી સુધી મેં આ જ્ઞાનનું વિશ્લેષણાત્મક અભ્યાસ દ્વારા તમને વર્ણન કર્યું છે. વિશ્લેષણાત્મક એટલે કે આ જે શરીર અને આત્માનું જે જ્ઞાન ભગવાને આપ્યું, ગુણાતીત જ્ઞાન આપ્યું, એ જેને કહેવાય કે એને સાંખ્ય યોગ કીધો છે. બીજા આપણા જે પ્રભુપાદ જે છે એમને આ બીજા અધ્યાયનું નામ ગીતાનો સાર આપ્યું છે. અને બીજા જે આચાર્યો જે છે એ બધાએ સાંખ્ય યોગ આપ્યું છે. કેમ? તો એમાં શરીર અને આત્માનું જે પૃથક્કરણાત્મક જેને કહેવાય વર્ણન છે શરીર અને આત્મા માટેનું, તો એને સાંખ્ય યોગ કહેવાય છે. તો આપણે પ્રભુપાદે ગીતાનો સાર નામ આપ્યું આ બીજા અધ્યાયને, કેમકે આ અધ્યાયમાં ભગવાને જેને કહેવાય ને કે આખા આખી ગીતાના જેવી જે સબ્જેક્ટ છે એને નાની નાના નાના એટલે થોડા થોડા બધા આ અધ્યાયમાં ટચ કરી લીધા છે, એટલા માટે પ્રભુપાદે ગીતાનો સાર નામ આપેલું છે. તો આપણે નિષ્કામ ભાવથી કર્મ કરવાનું ભગવાન હવે કહે છે કે હવે તું સાંભળ કે નિષ્કામ કર્મ જે છે એ કેવી રીતે કર્મ કરવા વિશે સમજાવું છું એ હવે તું સાંભળ. હવે આપણે નિષ્કામ કર્મ કર્મના પ્રકારો આપણે જોયા હતા લેવલ વનમાં. કર્મના પ્રકારો કયા કયા હતા? હરે કૃષ્ણ કોણ કહેશે હરે કૃષ્ણ. કર્મના પ્રકારો આપણે જોયા હતા ત્રીજા અધ્યાયમાં, જોયેલા કર્મના પ્રકારો કયા કયા હતા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જી અજય પ્રભુ. યસ. કર્મ વિકર્મ અને અકર્મ. યસ.
ખૂબ સરસ. અને નિષ્કામ કર્મ પણ આપણે જોયેલું, અને એક છે સકામ કર્મ. તો આપણે સમજીએ પેલા કર્મને, સમજીએ કે કર્મ એટલે આપણે કે જે આપણે જેને કહેવાય કે આપણે ભૌતિક પ્લેટફોર્મ ઉપર, એટલે આ જે ભૌતિક જગતમાં આપણે રહી રહ્યા છીએ અને આપણે જે પણ સારા કર્મો કરીએ છીએ એને કર્મ કહેવાય. એ પછી વિકર્મ. તો વિકર્મ એટલે કે ટોટલી જેને કહેવાય કે આપણે શાસ્ત્રોની જેને કહેવાય કે શાસ્ત્રોની અવગણના કરીને જે પણ કર્મ કરીએ છીએ એ બધા વિકર્મમાં આવે. એટલે કે જેને કહેવાય કે ખરાબ કર્મો, આપણે પાપ કર્મો પણ કહી શકીએ એને. એ પછી આવે છે અકર્મ. તો અકર્મ એટલે ભગવાન માટે જે કંઈ પણ કર્મ કરીએ છીએ આપણે, સપોઝ આપણે મહામંત્રના જાપ કરીએ, ભગવાનને ભોગ ધરાવી અને એને પ્રસાદનું ગ્રહણ કરીએ, પછી એ પછી જે જેને કહેવાય કે ભગવાનની સેવા અર્ચના પૂરા પૂજા નવધા ભક્તિ દ્વારા આપણે કંઈ, આપણે જે પણ કંઈ કરીએ ભગવાન માટેનું કોઈ પણ કર્મ કરીએ એને અકર્મ કહેવાય. પણ એ અકર્મ જ્યારે કરીએ પણ એમાં ફળની ઈચ્છા ન રાખીએ તો એને નિષ્કામ કર્મ કહેવાય છે. તો આજે ભગવાન જે છે હવે નિષ્કામ કર્મ અર્જુનજીને બતાવી રહ્યા છે કે નિષ્કામ કર્મ કેવી રીતે કરાય, અને એનું આખું હવે પછીના શ્લોકોમાં ભગવાન આપણને સમજાવશે. તો નિષ્કામ કર્મ અને એક સકામ કર્મ. સકામ કર્મ એટલે કામ એટલે ઈચ્છા, અને સકામ એટલે આપણે ઈચ્છાઓ સાથે જે કર્મ કરીએ છીએ. પણ કર્મ કેવા કે આપણી શરીરની ઈચ્છાઓ માટે કર્મ કરીએ છીએ, જે કે ભાઈ આપણે આપણે જેને કહેવાય ને આપણી શરીરની ઈચ્છાઓ, એટલે કે આપણને આપણું આટલું ધન હોવું જોઈએ મારી પાસે, એ પછી કે મારી પાસે આ હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, એ બધી આપણી ઇન્દ્રિય તૃપ્તિઓ માટેની જે ઈચ્છાઓ હોય છે એને સકામ કર્મ કહેવાય. તો આ રીતે આપણે કર્મના પ્રકારોને પહેલા તો સારી રીતે આપણે જાણવા જોઈએ, અને એ પછી આપણે હવે જે નિષ્કામ ભાવથી કર્મ કરવાનું ભગવાન હવે કહે છે કે હવે તું સાંભળ, કે હું નિષ્કામ કર્મ ભગવાન હવે સમજાવી રહ્યા છે. તો નિષ્કામ કર્મ આ જે 40મો શ્લોક છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન કહે છે નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તો ભગવાન માટે કોઈ પણ કરેલી નાની કોઈ પણ સેવા હોય કે કંઈ પણ ભગવાન માટે નાનામાં નાનું કાર્ય કર્યું હશે તો એ આપણા બેંક અકાઉન્ટમાં જમા થતું હોય છે. અને એને ભગવાને કીધું ત્રાયતે મહતો ભયાત. ત્રાયતે આપણે જો ક્ષત્રિયમાં પણ ત્રય શબ્દ આવ્યો અને અહીંયા પણ ત્રાયતે મહતો ભયાત આવ્યું. તો ભગવાન કહે છે કે તું મોટામાં મોટા ભયથી બચી જઈશ. અને આ બધું આપણા ભગવાન માટે કોઈ પણ કરેલું કર્મ જે છે ને આપણા બેંક અકાઉન્ટમાં જમા થતું હોય છે. તો અને આ જ્યારે આ ભક્તિ માટે આપણે આધ્યાત્મિકતામાં જ્યારે ઉપર આવીએ છીએ ત્યારે આ જે પ્રક્રિયા ભક્તિ સેવાની પ્રક્રિયા શરૂ થાય છે તો એ આપણી જેને કહેવાય ને કે જન્મો જન્મ સુધી આપણી સાથે આવે છે. તો આ ભક્તિ જે છે એ આપણે ભગવાન માટે કરેલા કોઈ પણ કર્મ હોય એ આપણી ઓલવેઝ આપણી સાથે આવે છે. તો આપણે જે આ કર્મ જે ભૌતિક જગતમાં આપણે જે કર્મો કરીએ છીએ તો એના આપણને આપણે ફળ સારા અથવા તો ખરાબ એના ફળ આપણે ભોગવવા પડે છે. પરંતુ આ જે અકર્મ કરીએ છીએ ભગવાન માટેનું કર્મ કરીએ છીએ પરંતુ એ ફળની ઈચ્છા રાખ્યા વગર કરીએ છીએ તો આપણે આ જેને કહેવાય કે એ નિષ્કામ કર્મ કહેવાય અને એ આપણી સાથે ઓલવેઝ આવતા હોય છે. હવે આપણું જેને કહેવાય ને કે આપણી એક મનુષ્યની એક જેને કહેવાય કે એક મનના ખૂણામાં એવી ઈચ્છાઓ ધરબાયેલી હોય છે કે હું આપણે જેને કહેવાય ને આપણે એ રીતે વિચારતા હોય કે આપણે પુણ્યનું ભાથું બાંધી લઈએ. હવે આપણે સપોઝ આપણે ક્યારેક આપણે એવું થાય કે ભાઈ આપણી પાસે ધન સંપત્તિ જેને કહેવાય ને કે વ્યવસ્થિત થઈ ગયા હોય, આપણે સિક્યોર થઈ ગયા હોય જીવનમાં, અને એ પછી આપણને એમ થાય કે ભાઈ હવે તો મૃત્યુ આવવાનું જ છે તો આપણે થોડું પુણ્યનું ભાથું બાંધી લઈએ. એટલે પછી આપણે શું કરીએ કે ભાઈ આપણે હોસ્પિટલો બંધાવીએ, પાણીની પરબો બંધાવીએ, એ પછી જેને કહેવાય કે આપણે આપણે જરૂરિયાતવાળાઓને મદદ કરીએ, આપણે કોઈને ભણાવવાનો ખર્ચો આપીએ. એટલે એ રીતે પછી આપણે પણ આગળ હજી પણ અધ્યાયોમાં ભગવાન ખૂબ સરસ રીતે સમજાવશે કે આ બધું પણ કેવી રીતે કરવું અને આ જે પુણ્ય કાર્યો પણ કેવી રીતે કરવા, કયા સમયે કરવા, દાન કઈ સમયે કરવું, અને એ રીતે આખું બધું આખા ભગવાન જે છે આ બધા અધ્યાયોમાં સમજાવશે. પણ અહીંયા આપણે આજે નિષ્કામ કર્મને સમજવાનો છે.
तो निष्काम कर्म तो आपणे आ जे भगवान माटे करेला कर्म हसे निष्काम एटले के फळनी इच्छा राख्या वगरना जे कर्म हसे आपणा अकर्मो ए आपणी साथे हमेशा रहेवाना छे। तो भक्तिनी शरूआत आपणे जाग्या त्यारथी सवार करवानी छे अने आ रीते आपणे भक्ति भगवान ने सेंटर मां राखी अने आपणे कर्मो करवाना छीए। तो भगवान कहे छे जे आ मार्ग पर चाले छे तेओ प्रयोजन मां दृढ़ रहे छे अने एमनुं लक्ष्य पण एक ज होय छे। अने भगवान कहे छे अल्पज्ञानी मनुष्यो वेदोनी ते अलंकारिक वाणी प्रत्ये अतिशय आसक्ति धरावे छे। हवे वेदों मां छे ने घणा एवा कर्मकांडो आप्या छे के जेने कहेवाय ने के सकाम कर्मो करवानी भलामण करे छे। वेदों मां एवा घणा बधा एवा जेने कहेवाय के आपणे હવે સપોઝ લક્ષ્મી જોઈતી હોય આપણે ધન જોઈતું હોય તો આપણે લક્ષ્મીજીની પૂજા કરવી, પછી વિદ્યા જોઈએ તો સરસ્વતી માતાની, એ પછી જેને કહેવાય કે તેજ જોઈએ તો સૂર્ય ભગવાનની, અને આ રીતે બધા અલગ અલગ દેવોની જેને કહેવાય, અને દેવો પાછું ફળ પણ જલ્દી આપી દેતા હોય અને એ પણ ભગવાનની કૃપાથી જ આપતા હોય, ભગવાનની આજ્ઞા હોય તો જ એ લોકો પણ આપી શકે છે। તો અલ્પજ્ઞાની ભગવાન કહે છે અહીંયા કે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટેના વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે, પણ આ બધા જેને કહેવાય કે આવા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી આનાથી વધારે સારું કંઈ જ નથી। તો આ જે સકામ આપણે આ જેને કહેવાય ને કે આ બધી આ દિશામાં જવું ન જોઈએ, અને ભગવાન અહીંયા શું હજી પણ 44 શ્લોકમાં ભગવાન કહે છે કે ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પ્રવૃત્ત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે। તો જે લોકો ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્યના પ્રતિ અત્યધિક આસક્ત આપણે જો થઈએ છીએ, ભગવાન કહે છે કે અહીંયા ભોગ અને ઐશ્વર્યમાં જો તું રચો પચો રહીશ તો તારી જે બુદ્ધિ જે છે એ દ્રઢ સંકલ્પ વાળી થશે નહીં। અહીંયા અર્જુનજી પણ એમની શરીરની ઈચ્છાઓ માટે થઈ અને યુદ્ધ લડવાને માટે કહેતા હતા કે હું યુદ્ધ લડવાના જે કારણો આપ્યા એમની બધી શરીરની ઈચ્છાઓ હતી, અને એકચ્યુઅલી તો ભગવાનના ભક્ત હતા ભગવાન, અને યોગ માયામાં નાખ્યા, પણ અહીંયા ભગવાનને તો ભગવદ્ ગીતા કહેવાની હતી એટલે ભગવાને આ જ્ઞાન આપવાનું હતું, એને જ્ઞાન પણ આપણા માટે જ હતું। તો અહીંયા ભગવાન કહે છે કે આપણે જો ભોગ અને ઐશ્વર્યમાં જો રચ્યા પચ્યા રહીશું તો આપણી આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એટલે કે દ્રઢ સંકલ્પયુક્ત બુદ્ધિ, જો આપણે આપણી ઇન્દ્રિયોના ઘોડાઓ જે છે એ દોડતા રહેશે અને મન અને બુદ્ધિ ઇન્દ્રિયોના ઘોડાની લગામ જો મન અને બુદ્ધિ પાસે, આપણે જોયું હતું ને કે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે, એટલે આ ઈચ્છા કામ એટલે ઈચ્છા, અને આ ઈચ્છાઓ આપણી અવિરત ચાલતી જ રહે છે અને આ ઈચ્છાઓના જે ઘોડા દોડતા રહે છે તો આપણું જે મન જે છે આપણી બુદ્ધિ છે એ દ્રઢ સંકલ્પ વાળી બુદ્ધિ થશે નહીં, અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીશું તો આપણું ભગવાનમાં મન એકાગ્ર થશે નહીં, એવું આ શ્લોક દ્વારા ભગવાન ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે। અને ભગવાન કહે છે કે આ વેદોમાં મુખ્યત્વે પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે, અને આ જ્યાં સુધી આપણે આ ત્રણ ગુણોના પરે એટલે કે આ ત્રણ ગુણોને ઓળંગીને આપણે જ્યાં સુધી શુદ્ધ સત્વમાં નહીં આવીએ ત્યાં સુધી આપણે આ જેને કહેવાય ને કે આપણે આ જીવનમાં આપણે શાંતિ અને સુખનો અનુભવ નહીં કરી શકીએ। આપણે ભગવાનના જે પણ કર્મ કરીએ ને એમાં જ્યોતિ આપણે આપણને ઓલવેઝ આનંદ જ આવશે। તો આપણે જે કહેવાય કે આપણી જે બુદ્ધિને આપણે સ્થિર કેવી રીતે કરવી એ હવે ભગવાન સમજાવી રહ્યા છે। અહીંયા બુદ્ધિયોગ આપણને કહી રહ્યા છે ભગવાન, આ અધ્યાયમાં ભગવાને આત્માનું જ્ઞાન આપ્યું, બુદ્ધિયોગ સમજાવ્યો, નિષ્કામ કર્મ માટે સમજાવ્યું, સકામ કર્મમાંથી કેવી રીતે દૂર રહેવાનું એ પણ ભગવાને સમજાવ્યું, એટલે જેને કહેવાય ને કે બધા વિષયોને ભગવાને આવરી લીધા છે આ અધ્યાયમાં। એટલે પ્રભુપાદે જેને પ્રભુપાદે નામ આપ્યું છે ગીતાનો સાર, તો ભગવાન કહે છે કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુ ભૂમા તે સંગોસ્ત્વ કર્મણી। તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તમે કર્મના ફળો પર અધિકાર નથી, પોતાને જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં। હવે અહીંયા ભગવાન કહે છે ભગવાને અર્જુનજીને કીધું કે ભાઈ યુદ્ધ કરવાની ઈચ્છા ભગવાનની હતી,
અર્જુન જી તો ના કહેતા હતા, અર્જુન જી એ કીધું કે મારી બુદ્ધિ તો કહે છે કે ભાઈ યુદ્ધ ન કરવું જોઈએ, યુદ્ધ નો ત્યાગ કરવો જોઈએ. તો અહીંયા ભગવાનની ઈચ્છા હતી, ભગવાન માટે એમને કર્મ કરવાનું હતું અર્જુનજીએ, અને ભગવાનની ઈચ્છા માટે થઈ અને યુદ્ધ લડવાનું હતું. એટલા માટે અહીંયા ભગવાન શું કહે છે કે પોતાની જાતને કદાપી પોતાના કર્મોના ફળનું કારણ માનીશ નહીં. તો આપણે પણ આપણા જીવનમાં નિયત કર્તવ્ય કર્મ કરતા રહેવાના છે, અને ભગવાને જે પણ ડ્યુટીમાં આપણે આપણને મૂક્યા છે એમ એ ડ્યુટીમાં રહીને આપણે ભગવાનની ઉપર છોડી દેવાનું છે. આપણે પુરુષાર્થ આપણા હાથમાં છે, પુરુષાર્થ આપણે કરવાનો છે, પરંતુ આપણે જે કર્મનો ફળ જે છે એના ઉપર આપણો અધિકાર નથી. ભગવાન તો અંતર્યામી છે, ભગવાનને ખબર છે કે આપણે આપણને કેટલું આપવાનું છે, શું આપવાનું છે. ભગવાન તો ભૂત ભવિષ્ય અને બધા જીવોને જાણે છે ભગવાન. તો આપણે જેને કહેવાય ને કે આ કર્મના ફળો ઉપર આપણે આધાર રાખવાનો નથી, આપણે કર્તવ્ય કર્મ કરવાનો આપણો અધિકાર છે એ ભગવાન અહીંયા કહી રહ્યા છે. તો આપણને જે પણ ડ્યુટીમાં ભગવાને મૂક્યા છે એમાં આપણે આપણા કર્મ કરતા રહેવાનું છે અને ભગવાનની ભક્તિ કરતા રહેવાનું છે. ભગવાન હજી કહે છે, હે અર્જુન, યોગમાં સ્થિર રહે. તો યોગ એટલે શું? હરે કૃષ્ણ. યોગમાં સ્થિર રહે ભગવાન અર્જુન ને કહી રહ્યા છે. તો યોગ એટલે શું? હરે કૃષ્ણ. યોગ એટલે ભગવાન સાથે જોડાવું, કનેક્શન ભગવાન સાથે. યસ, ખૂબ સરસ. યોગ સાથે એટલે, યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ. તો આજે આખું ભગવદ્ ગીતાના જે 18 અધ્યાયો જે છે એને આ જ્ઞાન અને ભગવાને યોગ કીધો છે. અને આ યોગમાં સ્થિર રહે એટલે આજે જેને આખી ભગવદ્ ગીતા આપણે જાણ્યું, થોડો બેઝ તો આપણને આપણે લેવલ વનમાં આપણે ગયા અને લેવલ વનમાં આપણે બેઝ તો જાણ્યો કે ભગવાને આખી ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે અને યોગ કીધો છે. અને આ યોગ જે છે એ શું છે કે ભગવાનને પામવાનો રસ્તો, ભગવાનને કેવી રીતે પામવા એનું જ્ઞાન ભગવાને આપણને આપ્યું છે આખી ભગવદ્ ગીતામાં. આખી ભગવદ્ ગીતામાં ભગવાને ભક્ત અને ભક્તિ સેવા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે, અને આખો જે 7-12 અધ્યાય ભક્તિ યોગ જે છે એને વચ્ચે મૂક્યા છે. કેમ કે ભક્તિ રહસ્ય છે, આપણે આગળ ચર્ચા કરીશું. તો ભગવાન કહે છે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર, ભગવાન અહીંયા કહી રહ્યા છે. તો આપણને પણ આપણા કર્તવ્ય કર્મો કરતા રહેવાના છે, પછી એમાં સફળતા મળે નિષ્ફળતા મળે, પણ એ જે આપણે કર્મ કરવાનું છોડવાનું નથી. ઓલવેઝ આપણને સક્સેસ પણ ત્યારે જ મળે છે જ્યારે આપણે સ્ટ્રગલ કરીએ, એ પછી જ સફળતા મળે છે. આ આપણે જેને કહેવાય કે આ એક આમાંથી આ શ્લોકમાંથી આપણે શીખવાનું છે. તો મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. અને ભગવાને 6 અધ્યાયમાં પણ કીધેલું છે કે કૃષ્ણમાં જે મન એકાગ્ર કરે છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે. તો હવે 49 શ્લોકમાં ભગવાન કહે છે, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થા. જે લોકો પોતાના કર્મના ફળ ભોગાવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. ભગવાન અહીંયા હવે કૃપણ શબ્દ યુઝ કર્યો છે. કૃપણ એટલે આપણે કૃપણ શબ્દ પહેલા પણ આવેલો કયા શ્લોકમાં આવેલો? હરે કૃષ્ણ. આપણે આજ અધ્યાયમાં આવ્યો છે. કયો શ્લોક હતો? કૃપણ. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ. કયો શ્લોક છે આ? આજ અધ્યાયનો શ્લોક છે. પૂજન પ્રભુ, હરે કૃષ્ણ. સાતમા શ્લોકમાં આજ અધ્યાયના 7મો શ્લોક શરણાગતિ શ્લોક, ખૂબ સુંદર શ્લોક. આપણે પણ આપણા જીવનમાં ક્યારેક એવી મુશ્કેલી આવે કે આપણને એમ થાય કે આપણને આ કોઈ રસ્તો નથી મળી રહ્યો, ત્યારે આ ભગવાનનું શરણું સ્વીકારવાનું, આ શ્લોકને વાગળવાનો, અને આપણે જેને કહેવાય ને કે રાત્રે સૂતી વખતે પણ આ શ્લોક યાદ કરીને સુવાનો. ભગવાન આપણે ઈચ્છીએ કે ભગવાન બધાને સુખી રાખે અને શાંતિમાં રાખે, પરંતુ આ જેને કહેવાય ને, ભગવાને તો આ ભૌતિક જગતને દુઃખાલક્ષણ ભંગુર કીધેલું છે, દુઃખાલય કીધું છે. એટલે
જેને કહેવાય ને કે સુખી વ્યક્તિ હોય પણ એ પણ જો એને એને એક એમ કહેતા હોય ને કે ભાઈ હું તો બહુ સુખી છું અને મને તો કોઈ ચિંતા નથી ને મને કોઈ દુઃખ નથી, તો એનું એ રોંગ ડિસિઝન છે, રોંગ કહી રહ્યા છે. તો આપણે એ સમજવાનું છે. ભગવાને જ કીધું છે આ જગત જે છે દુઃખાલય છે, તો આ દુઃખાલયમાં કોઈ માણસ સુખી હોઈ શકે નહીં. તો આ ખૂબ સરસ સમજવાનું છે. અને જેને કહેવાય કે આપણે ભગવાનને જ્યાં સુધી નહીં પામીએ અને ભગવાનના ભગવાનની અનુભૂતિ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે આનંદ મળવાનો નથી. ભગવાનના કર્મો જે ભગવાન માટેના ભગવાનની પ્રસન્નતા અર્થે કરીશું તો એમાં જ આનંદ છે. તો આમાં ભગવાને કીધું, ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય આ જીવનમાં સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. ભગવાને અહીંયા કહી દીધું કે યોગ જે છે એ જ કર્મનું કૌશલ્ય છે. તો આપણા જીવનમાં પણ આપણને આપણે કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરવાનો છે. તો આ રીતે આપણે ધીરે ધીરે આ બધા અધ્યાયોને સમજતા રહીશું. જેમ કોઈ પ્રાણી રણમાં મૃગજળ પાછળ પીછો કરે છે જ્યારે તેની પાસે આવે છે ત્યારે તેમ બુદ્ધિપૂર્વક માણસ ઇન્દ્રિય આનંદની શોધ કરે છે. તો આપણે એકચ્યુઅલી છે ને આ બધા જે સુખો આવે આપણને, ધન સંપત્તિ વૈભવ આવે એટલે આપણે એમ આપણે એ બધાને આપણે સુખ માની લઈએ છીએ કે મારી પાસે આ બધું થઈ ગયું એટલે હું સિક્યોર થઈ ગયો અને આ રીતે આપણે એને સુખ માની લેતા હોય છે. પણ જેને કહેવાય કે સાચું સુખ જે છે એ ભગવાનને પામવાનું, ભગવાનની ઇન્દ્રિયોને સંતોષવા માટે થઈ અને આપણે જે પણ કંઈ કર્મ કરીશું એને એમાં સુખ જે મળશે એ સાચું સુખ છે. તો આ આપણે ખૂબ સરસ સમજવાનું છે. ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. તો આ ભક્તની એક નિશાની છે કે ભક્ત હોય આ રીતે ભગવાનનું શરણું ગ્રહણ કરે અને ભૌતિક જગતમાં કર્મનો ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. એકચ્યુઅલી આપણે શરીરના ભોગો ઇન્દ્રિય તૃપ્તિની અર્થે એટલું બધું આપણે એની દોડમાં આપણે જેને કહેવાય ને કે આપણું જે લાઈફસ્ટાઈલનું ધોરણ એટલું ઊંચું આવી ગયું છે અને એ ઊંચું આવી ગયું છે અને એના એને મેન્ટેન કરવા માટે થઈ અને એ પછી આપણે જે દોડ લગાવી રહ્યા છે જેને કહેવાય કે પૈસાની દોડ, એ પછી જેને કહેવાય કે મહેનત, બાર બાર 18-18 કલાક કામ કરવાનું મહેનત અને એમાં રચ્યા પચ્યા રહીએ છીએ અને એ મેન્ટેન કરવા માટે થઈ અને આપણે ખરા ખોટા કામો કરતા હોઈએ છીએ અને એના માટે પછી આપણે એ કરવામાં આપણે કર્મના બંધનો લઈએ છીએ અને આ જન્મ મરણના ચક્રમાં ફસાઈએ છીએ. પ્રભુપાદ તો ભગવદ્ ગીતામાં ચોખ્ખું લખે છે કે માણસ પાસે જો જમીનનો એક નાનો ટુકડો હોય અને એક ગાય હોય ને તો પણ એનો જેને કહેવાય કે જીવન એટલું સરસ રીતે ગુજારી શકે અને ભગવાનને પામી શકે. તો આપણે આ જે ભવ બંધનમાં કેમ ફસાઈએ છીએ, આપણે આ કામ ઈચ્છા એ મોટામાં મોટું કારણ છે. તો ભગવાન કહે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. તો જેમ જેમ આપણે ભગવાનની ભક્તિ સેવામાં આપણે આગળ આવીશું અને જેમ જેમ આપણી જેને કહેવાય કે ચેતના શુદ્ધ થવા લાગશે, આપણા કલમશો શરીરના ઓછા થવા લાગશે એમ એમ, અને ભગવાન આપણે જો મંત્ર જાપ કરશું ને, ઘણા એવા ભક્તો છે કે જેને કહેવાય કે આ બેચ પતી જાય ને એ પછી કે નહીં મેં એક માળા કરી, બે માળા કરી, પછી હજી પણ મને એમ થાય કે હું હજી વધારે કરી લઉં. અને એટલે જેમ જેમ આ કામમાં ભગવાનના કામમાં આપણને આનંદ આવતો જશે ને એમ એમ આપણા જે બીજા જે આ ભૌતિક જગતના જે સુખો અને આનંદ જે છે ને એ આપણને તુચ્છ લાગતા જશે ધીરે ધીરે. આજે જ સવારના આપણા ભાગવતમના ક્લાસમાં આપણે આજે ધર્મેશ પ્રભુજી છે, ધર્મેશ્વર દાસ પ્રભુજી કહેતા હતા કે જેને કહેવાય ને કે આપણે ચર્ચા થતી હતી કે ઘણા ભક્તોએ જેને કહેવાય કે સવારના સમાચાર પત્રો જે છે, ન્યૂઝ પેપર છે કે મેગેઝીન આવતા હોય, ઇવન જે એ બધા બંધ કરાવી દીધા. એ પછી જેને કહેવાય કે આપણે જે ટીવી સિરિયલો માટેનું આપણે જે ચાર્જઅપ કરાવતા હોઈએ કે જે પૈસા ભરતા હોય એ ઘણાએ જેને કહેવાય કે બંધ કરાવી દીધું. તો આવા આવા ઉદાહરણો
એટલે જેને કહેવાય ને કે ભાઈ એકવાર ભગવાનના કર્મમાં જો આપણને ટેસ્ટ આવવા લાગશે, એ આપણને આનંદ મળવા લાગશે, તો એ જેને કહેવાય કે આ ભૌતિક જગતના જે સુખો આનંદ જે છે એ આપણને તુચ્છ લાગવા લાગશે. અને આ રીતે આપણે ભક્તિ સેવામાં આપણે આગળ આગળ જતા જશું. તો આપ જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે. તો આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ ક્યારે આપણને આત્મસાત થશે, કે જ્યારે સમાધિ એટલે શું, અહીંયા સમાધિમાં તે સ્થિર થઈ જશે ભગવાને કીધું છે. તો સમાધિ કોને કહેવાય? તો સમાધિ એટલે કે આપણે જ્યારે ભૌતિક ઈચ્છાઓનું આપણે જ્યારે જેને કહેવાય કે નિયંત્રણમાં આવી જશે, આપણી જે શરીર માટેની થઈને ઈચ્છાઓ જે છે, ભોગો ભોગવવાની ઈચ્છાઓ જે છે, ઇન્દ્રિય તૃપ્તિ માટેની જે ઈચ્છાઓ છે એ નિયંત્રણમાં આવી અને આપણું મન જ્યારે સ્થિર થશે ભગવાનમાં, ત્યારે એ સમાધિ કહેવાય. ભગવાનની બધી જે છે ને, ભગવાનની ભગવદ્ ગીતામાં બધી વ્યાખ્યાઓ અલગ અલગ છે. પંડિત માટેની પણ વ્યાખ્યા અલગ છે, ભગવાને બુદ્ધિમાન પણ કોને કીધો છે એ પણ ભગવાનની બુદ્ધિમાનની પણ વ્યાખ્યા અલગ છે. અહીંયા ભગવાને સમાધિની વૈરાગ્યની વ્યાખ્યા પણ અલગ છે, સંન્યાસીની વ્યાખ્યા પણ અલગ છે. આપણને એમ થાય કે ભાઈ બધું ઘર બાર છોડીને જે જંગલમાં દાન એટલે તપ જે કરતા હોય એને સંન્યાસી કહેવાય, પણ ભગવાનની સંન્યાસીની વ્યાખ્યા પણ અલગ છે, વૈરાગ્યની વ્યાખ્યા પણ અલગ છે. તો આ બધી આપણે વ્યાખ્યાઓને પણ સમજીશું ધીરે ધીરે અધ્યાયોમાં. તો અહીંયા સમાધિ એટલે આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એને નિયંત્રણમાં લાવવાની છે અને ભગવાનમાં મન એકાગ્ર કરવાનું છે, તો એને સમાધિ કહેવાય છે. તો આ સમાધિ જ્યારે લાગશે, આપણો ભગવાનમાં સ્થિર થશે મન, ત્યારે આપણી આ જે યોગ જે છે એનું આપણે જ્ઞાન જે છે લઈ શકીશું અને આત્મસાત કરી શકીશું. તો ભગવાન અર્જુનને કહે છે કે એવા મનુષ્યને જ્યારે બુદ્ધિ સ્થિર થયેલી હશે, ભગવાનમાં મન એકાગ્ર થયેલું હશે અને એ દ્રઢ સંકલ્પયુક્ત બુદ્ધિ થશે, એટલે જેને કહેવાય કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ થશે, ત્યારે એ એવા ભગવાનને, ભગવાન કહે છે કે એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ ભગવાને કીધો છે. તો હવે અર્જુનજી પૂછી રહ્યા છે કે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કયા છે, એ કેવી રીતે બોલે છે, તેની ભાષા કેવી છે અને તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે. તો સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો ભગવાને કીધા કે જે ભક્તિમાં સ્થિર હોય, ભગવાનમાં મન એકાગ્ર કરે અને એની બુદ્ધિ સ્થિર ત્યારે જ થશે કે જ્યારે ભગવાનમાં મન એકાગ્ર થશે. તો આ રીતે ભગવાન હવે અર્જુનજી એ પાછું એ પકડી અને ભગવાનને પ્રશ્ન પૂછે છે. તો આખી ગીતા જે છે અર્જુનજી પ્રશ્ન ઉત્તર અને આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન આ રીતે આપણને મળ્યું છે. તો તમે જોજો કે આપણે જેને કહેવાય ને કે આધ્યાત્મિકતામાં ઉપર આવેલા લોકો હશે ને એ બહુ ઓછું બોલતા હોય, શાંત હોય, અને એ રીતે આપણે ઘણીવાર તમે માર્ક કરજો કે બહુ ઓછું ઓછા બોલા એટલે જેને કહેવાય ને કે એ ભક્તને ખબર હોય કે મારે કર્મના બંધનો લેવાના નથી હોતા. આપણે કર્મના બંધનો આપણે ઘણીવાર આપણા થોટ્સ એટલે વિચારોથી, આપણી વાણીથી અને ઘણીવાર કર્મના બંધનો એ રીતે પણ લેતા હોઈએ છીએ. આપણે કોઈક વાર કોઈ વ્યક્તિ માટે ઘણીવાર ખરાબ વિચારી લેતા હોઈએ છીએ. આપણે જેને કહેવાય ને કે જાણતા અજાણતા પણ આવું કરી બેસતા હોઈએ છીએ. ઘણીવાર આપણે અજાણતા પણ આવું થઈ જતું હોય છે. અને અર્જુન જે પહેલા પણ કીધેલું કે ભાઈ પાપ કર્મ નથી કરવા હોતા તે છતાં પણ થઈ જાય છે. તો આ બધું જે છે એ આપણા આજે કહેવાય ને કે પ્રકૃતિના ગુણો દ્વારા આપણે બદ્ધ થયેલા છીએ, તો એના માટે થઈ અને આપણે થઈ જતા હોય છે. આપણે એવા ઘણા એવા અનર્થો કરી બેસતા હોઈએ છીએ કે જે આપણે આપણી જાણ બહાર પણ ઘણીવાર થઈ જતા હોય છે. તો આ રીતે ભગવાન કે છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કયા છે, અને આ રીતે ભગવાન હવે તો આપણે ઇન્દ્રિયોના ઘોડાને આપણે કંટ્રોલમાં રાખવાના છે. અને ભગવાન હવે કહે છે કે સ્થિત પ્રજ્ઞાની લાક્ષણિકતાઓ શું છે, ભગવાન કહી રહ્યા છે. તો ભગવાને કહ્યું, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનોધર્મથી ઉત્પન્ન થનારી ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી દે છે, તો આ રીતે વિશુદ્ધ થયેલ મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, તો એ વિશુદ્ધ દિવ્ય ચેતનાને પ્રાપ્ત કહેવાય છે. તો સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય કે જે ઇન્દ્રિય તૃપ્તિના જેને કહેવાય કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની જે ઈચ્છાઓની જે કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને આ રીતે વિશુદ્ધ થયેલું જે મન હોય અને આત્મામાં સંતોષ પામે ત્યારે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે.
તો આપણે પણ જેમ જેમ ભક્તિ સેવામાં આગળ આવીશું અને ભક્તિ સેવા આપણો જેમ જેમ ભગવાન સાથેનો સંબંધ જેમ જેમ આપણો ગાઢ થતો જશે એમ એમ જેને કહેવાય ને કે આ જે ઇન્દ્રિય તૃપ્તિની જે ઈચ્છાઓ જે છે એ આપોઆપ જેને કહેવાય કે એ અલગ થતી જશે. એ આપણે ઈચ્છા જેવી નહીં થાય કે આપણે આ વસ્તુ કરીએ, તો આ ખૂબ મહત્વનું છે અને એ ઓટોમેટિક થશે. તો આ રીતે ભગવાનમાં મન એકાગ્ર કરીશું. આ બધી ઈચ્છાઓ આપણી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ છે ને, કૃત્રિમ રીતે કોઈ વખત આ થવાનું જ નથી. ભગવાન અર્જુનજીએ પહેલા પણ કીધું હતું કે મન ચંચળ છે અને ભગવાનને કીધેલું કે મન જે ઉચ્છંખલ મન ચંચળ મનને વશ કરવું ખૂબ અઘરું છે. હું કદાચ હજી વાયુને વશ કરી નાખું પણ જે ચંચળ મનને વશ કરવું ખૂબ અઘરું છે. તો એ વખતે અર્જુનજીએ આ શબ્દો કીધેલા. એ વખતે તો દ્વાપર યુગ હતો, ભગવાને દ્વાપર યુગમાં અવતાર લીધો હતો. એ વખતે તો ચેતના કેટલી શુદ્ધ હતી, પણ અત્યારે આપણી તો શું વિસાત. તો આપણે ભગવાનમાં મન એકાગ્ર કરીશું. તો જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજો થતો નથી, જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મુનવાળો મુનિ કહેવાય છે. તો આપણે આ બધી આસક્તિઓ જે ઇન્દ્રિય તૃપ્તિ માટેના આપણી શરીરની ઈચ્છાઓ માટેની જે ઈચ્છાઓ જે છે એનો આપણે ત્યાગ કરવાનો છે. અને આ જો ત્યાગ કરીશું તો આપણે મન ભગવાનમાં એકાગ્ર થતું જશે આપણું. અને ભગવાન હવે કહે છે કે જે ત્રણ ત્રણ મુશ્કેલીઓ વચ્ચે પણ મનમાં અસ્વસ્થ નથી કે સુખ હોય ત્યારે આનંદિત ન થાય, એટલે ભક્ત કેવો હોય? સ્થિત પ્રજ્ઞ મનુષ્ય ક્યારે કહેવાય? કે જ્યારે સુખ આવે તો સમજે કે ભાઈ ભગવાને મને અનુકૂળતા કરી આપી છે. ભક્તિ માટે દુઃખ આવે તો એમાં પણ વિચલિત ન થાય, તો જો એને કહેવાય કે એને સ્થિર મુનિ કીધો છે ભગવાને. અને ક્રોધથી મુક્ત હોય તેને સ્થિર મનનો ઋષિ કહેવામાં આવે છે. તો આ રીતે ભગવાને સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો બતાવ્યા. અને ભૌતિક વિશ્વમાં જે વ્યક્તિ જે કંઈ પણ સારું અથવા અનિષ્ટ મેળવી શકે છે તેનાથી પ્રભાવિત થતો નથી. તો સ્થિત પ્રજ્ઞ મનુષ્ય જ્યારે આપણે પણ ભક્તિમાં જો આગળ આવીશું અને ભક્તિમાં ભગવાનમાં મન એકાગ્ર કરીશું તો ઓટોમેટિક જેને કહેવાય ને કે આ બધા ગુણો જે છે એ ડેવલપ થતા જાય છે. અને આપણે જે ભગવદ્ ગીતાનો 2:18 અધ્યાયના ક્લાસમાં જોયું કે આત્માનો જે સ્વભાવ છે એ અધ્યાત્મ વાળો છે. આત્મા એકચ્યુઅલી આપણે જેને કહેવાય ને કે આત્મા આપણે મોહ માયામાં છીએ અને પ્રકૃતિના ગુણો દ્વારા બદ્ધ થયેલા છીએ. અને આત્મા જેને કહેવાય ને કે દર્પણ જેવી રીતે ધૂળથી અગ્નિ ધુમાડાથી અને ભ્રૂણ જે છે એ ગર્ભાશયથી આવૃત થઈ જાય છે, એવી રીતે આત્મા જે છે આપણો મોહ માયાથી ઢંકાયેલો છે. એટલા માટે આપણે જેને કહેવાય કે આપણી સ્વરૂપ અવસ્થાને ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણે શું કરવાનું છે. એકચ્યુઅલી આપણે અહીંયા ભગવાનને પામવાના છે, ભગવાનની સેવા કરવા માટે નિર્માયેલા છીએ અને ભગવાનના અંશ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. તો અહીંયા પ્રભુપાદે ખૂબ સરસ કાચબાનું ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે કાચબો જેને કહેવાય ને કે પોતાના અંગોને પોતાના કોચલામાં સમાવી પણ લે અને પછી જ્યારે જરૂર પડે ત્યારે બહાર કાઢે. એને ક્યાંક જવાનું કરવાનું હોય કે ભાઈ આગળ જવાનું હોય, એને રસ્તો આગળ ક્લિયર હોય તો એ પછી એના અંગોને બહાર કાઢે. તો એવી રીતે જ આપણે પણ આપણી ઇન્દ્રિયોને જેને કહેવાય કે કંટ્રોલ કરવી જોઈએ અને વિષયોમાંથી ખેંચી લેવા આપણે શક્તિમાન બનવું જોઈએ અને આપણી ચેતનાને એ રીતે ડેવલપ કરવી જોઈએ. તો આ રીતે કાચબાનું પ્રભુપાદે અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા કીધું છે, દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પર પ્રતિબંધન કરવામાં આવે તો પણ વિષયો ભોગવવાની ઈચ્છા રહે છે. તો આપણે જોયું ને અર્જુનજીએ પણ કીધું કે મન એટલું ચંચળ છે અને ત્યારે પણ અર્જુનજીએ કીધું હતું કે ભાઈ હું આ ગુરુ અને હણવા કરતા તો હું મારે ભીખ માંગીને જીવવું વધારે સારું છે. હું જંગલમાં એકાંતવાસ કરી લઈશ અને હું જીવી લઈશ, ભિક્ષા માંગી અને હું જીવી લઈશ. પણ ત્યારે પણ ભગવાનને અર્જુનજીએ સમજાવ્યા છે કે ભાઈ તું ત્યાં જઈશ ને તો પણ તારું મન સાથે આવવાનું છે. તો એ તું ત્યાં જઈશ તો પણ તું સારી રીતે રહી શકીશ નહીં, તારું કર્તવ્ય કર્મ કરવાનું છે તારે. અને એટલા માટે તો અહીંયા શું કે છે કે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયો ભોગવવાની ઈચ્છા રહે છે. હવે ઘણીવાર આપણે જોઈએ કે
જ્યારે છે ને હવે કોઈને ડાયાબિટીસ હોય ને તો ડાયાબિટીસ વાળાને જ્યારે વધારે ગળ્યું ખાવાનું ઈચ્છા થતી હોય તો એવી રીતે જ આપણે પણ અહીંયા જેને કહેવાય કે ભગવાને કીધું ને કે ભાઈ ઇન્દ્રિયોની ઈચ્છા આપણી શરીર માટેની જે ઈચ્છાઓ છે એને કંટ્રોલ કરો કંટ્રોલ કરો. પણ જેને કહેવાય કે આ જેને કહેવાય ને કે કૃત્રિમ રીતે આપણે કરી શકવાના નથી, તો આ જ્યારે ભગવાનમાં મન એકાગ્ર કરીશું તો જ આ વસ્તુ શક્ય છે. તો આ ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જે છે જતો રહે છે. તો જેમ જેમ આપણે ભક્તિ સેવામાં આગળ આવશું, ભગવાનની સાથેનો આપણો સંબંધ જે છે ગાઢ થતો જશે, તો આ બધા જે ઇન્દ્રિય તૃપ્તિના જે વિષયો જે છે એમાં આપણું જે મન જે છે એમાંથી ધીરે ધીરે જેને કહેવાય ને કે અલગ થતું જશે અને આપણે ભગવાનમાં મન એકાગ્ર થતું જશે અને ભક્તિમાં આપણે સ્થિર થઈ શકીશું. તો આ ખૂબ સરસ ઉદાહરણ આપણે જોયેલું હરિદાસ ઠાકોરનું કે જેને કહેવાય કે ગણિકા એમની પાસે એમને મોકલાવી, મુસ્લિમ સમાજમાંથી આવી ગણિકા, અને પછી ગણિકાએ પણ હૃદય પરિવર્તન થયું અને હૃદય પરિવર્તન થઈ અને હરિદાસ ઠાકોર છે એમના ત્યાંથી નીકળી જાય છે અને જે ગણિકા હતી એ ભક્ત બને છે અને હરિદાસ ઠાકોરની જેમ જ 192 માળા રોજના કરતા થઈ જાય છે. અને એ પછી બધા જેને કહેવાય ને કે ગામે ગામેથી ભક્તો એમના દર્શન કરવા માટે આવે છે. આ આપણે ખૂબ સરસ કથાને સમજાતા અને અત્યારે પણ ઇસ્કોનના મંદિરોમાં હરિદાસ ઠાકોરનું નામ જેને કહેવાય કે જેને કહેવાય ને આમ ગણના થાય છે એમની, કે એમના દરેક આરતી પછી જેને કહેવાય કે આમનું નામ લેવાતું હોય છે. તો આવા શુદ્ધ ભક્ત એમના ચરણોમાં પણ વંદન. અર્જુન કે છે ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. તો હવે આ ભગવાન કે છે હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન છે કે જે વિવેકી મનુષ્ય હોય એના પણ મનને બળપૂર્વક હરી લે છે. તો આપણે એવા ઘણા દાખલાઓ જોયેલા છે કે જેને કહેવાય ને કે આપણે દુર્વાસા મુનિ અને અંબરીશ રાજાની પણ એક કથા જોઈ હતી 18 અધ્યાયના ક્લાસમાં. તો દુર્વાસા મુનિ કેવા જેને કહેવાય કે યોગી, અને જેને કહેવાય કે ઇન્દ્રિયોને વશમાં કરી શકે એવા યોગી, પણ તે છતાં પણ અંબરીશ મહારાજની જે ખ્યાતિ અને એમનું જોઈ અને એમને થોડીક ઈર્ષા થઈ કે ભાઈ આવો તુચ્છ મનુષ્ય અને એની ખ્યાતિ આટલી પૃથ્વીમાં જેને કહેવાય કે ફેલાયેલી છે, અને દુર્વાસા મુનિ એમનું જેને કહેવાય ને કે પરીક્ષા લેવા આવે છે, પણ અંબરીશ મહારાજ જે હતા એ કેવા ભગવાનના ભક્ત, નવધા ભક્તિ દ્વારા ભગવાનની જેને કહેવાય કે ભક્તિ કરતા હતા, એટલા માટે દુર્વાસા મુનિના ક્રોધને પણ એ જેને કહેવાય કે ઠંડો કરી શક્યા. અને પછી તો કેવું દુર્વાસી મુનિ સુદર્શન ચક્ર જેને કહેવાય કે પાછળ પડ્યું અને એ પછી ગયા, પહેલા તો બ્રહ્માજી પાસે, શંકરજી પાસે, એ પછી ભગવાન પાસે જાય છે અને ભગવાને ત્યારે કીધું કે નહીં, હું પણ ભક્તના ઓલામાં બંધાયેલો છું. અને એ પછી દુર્વાસા મુનિને સમજમાં આવી જાય છે કે ભાઈ હવે તો કંઈ મારા પાસે આરો નથી, પાછા અંબરીશ મહારાજ પાસે આવે છે અને માફી માંગે છે અને સુદર્શન ચક્ર જે છે એ પાછું જતું રહે છે અને એ માફી માંગે છે દુર્વાસા મુનિ. અને અંબરીશ મહારાજ કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે નહીં તમે આમનો જીવ બચાવી લો અને જેને કહેવાય ને કે ક્ષમા માંગે છે અને ક્ષમા આપે છે અંબરીશ મહારાજ. તો આ કેવી રીતે શક્ય બને? આ ભક્ત ભક્તિ સેવાનું આ પ્રમાણ છે. એ પછી આપણે જોયું કે વિશ્વામિત્ર ઋષિની પણ એક કથા છે કે મેનકા જ્યારે તપ કરતા હોય છે, પણ અહીંયા કહે છે ને કે ભાઈ વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. હવે આ વિશ્વામિત્ર ઋષિ પણ જેને કહેવાય કે મહાન યોગી, પણ જ્યારે મેનકા દ્વારા જેને કહેવાય કે દેહ સુખની માંગણી થઈ અને એમાં એ બંધાઈ ગયા, તો આ ઇન્દ્રિય તૃપ્તિ. તો હવે આવા બધા યોગી ને બધાની જેની આ કથાઓ જોયેલી હોય, હવે આપણી તો વિશાત જ શું. તો આપણે પણ જેને કહેવાય કે આપણે પણ ભગવાનમાં જો મન એકાગ્ર કરીશું તો આ ઇન્દ્રિયો જે છે એના ઘોડા જે આપણા દોડી રહ્યા છે એને કંટ્રોલ થઈ શકશે.
तो 61 श्लोक में जे मनुष्य समग्र इंद्रियों ने संपूर्णपणे नियंत्रण में राखी इंद्रिय निग्रह करे छे, तेनी चेतना मारा मां स्थिर करे छे, ते स्थिर बुद्धि वालों कहवाय छे। भगवाने अहीं एकदम क्लियर कट कही दीधु छे। भगवान के छे के इंद्रिय विषयों चिंतन करवाथी मनुष्य ने तेमा आसक्ति थाय छे, अने आवी आसक्ति थी कामना उत्पन्न थाय छे, अने काम मांथी क्रोध उद्भवे छे। हवे आपणी जे इच्छाओ जे छे એ ખૂબ જ જેને કહેવાય ને કે અમર્યાદિત ઈચ્છાઓ હોય છે, કે ભાઈ આપણે આટલું ધન આવી ગયું થોડું, એ પછી આપણને એમ થાય કે નહીં હજી વધારે હોવું જોઈએ, ગાડી હોય તો ભાઈ નાની ગાડી, એ પછી એમ થાય કે હવે મોટી ગાડી લઈએ, હોન્ડા આવી, એ પછી કહેવાય કે ભાઈ મર્સિડીઝ લઈએ, મર્સિડીઝ આવી તો રોલ્સ રોયલ્સ લઈએ, એ પછી કે ભાઈ નાના ઘરમાં રહેતા હોય તો હજી મોટું ઘર જોઈએ। એટલે આ બધી જેને કહેવાય ને કે જે ઇન્દ્રિય તૃપ્તિની જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ પૂરી થવાની જ નથી ક્યારે, અને ઈચ્છાઓ પૂરી ન થાય તો એમાં પછી જેને કહેવાય કે ક્રોધ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, મોહ ઉત્પન્ન થાય, અને મોહ ઉત્પન્ન થવાથી આપણે જેને કહેવાય કે આપણી યાદ શક્તિ ઘટે, યાદ શક્તિ ઘટવાથી બુદ્ધિ નષ્ટ થાય, અને બુદ્ધિ નષ્ટ થવાના કારણે આપણે જેને કહેવાય કે સંસારમાં આપણા પતન પામીએ, અને આપણે ઘણીવાર રોંગ ડિસિઝન ગુસ્સામાં આવીને ઘણીવાર એવા રોંગ ડિસિઝન લઈ લેવાતા હોય છે, અને પછી રિયલાઇઝ થાય કે આ તો મેં ખોટું કર્યું। તો આ ખૂબ સમજવાની જરૂર છે। આ બધા શ્લોકો દ્વારા આપણને ખૂબ ભગવાને જ્ઞાન આપી દીધું છે। તો આને આ બધું 5000 વર્ષ પહેલા આ બધું ભગવાને કહેલું છે। હવે અત્યારે તો ઘણીવાર આપણે ઘણા સમાજમાં જોઈએ છે ને કે નાના નાના બાળકો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ આવી ગયા। હવે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં હાઉ ટુ બિહેવ, હાઉ ટુ સ્પીક, અને હાઉ ટુ જેને કહેવાય ને કે આ બધું શીખવાડવામાં આવે છે, એ પછી છરી કાંટાથી શીખવાડવામાં આવે ખાતા। તો હવે આ પર્સનાલિટી ડેવલપમેન્ટનું ભગવાને જ જેને કહેવાય ને કે 5000 વર્ષ પહેલા આ બધું જેને કહેવાય કે આ બધું જ્ઞાન આપી દીધું, તો આની જરૂર જ નથી। જો આ ભગવદ્ ગીતાને સમજીશું અત્યારથી, જો આપણા બાળકોને પણ આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીશું, તો આ બધું કરાવવાની કોઈ જરૂર નથી। અને બાળકોને પણ આપણે મહામંત્રનો આ જાપ કરાવીએ, અને એકે ભલે ને રોજ એક કરે, આપણે ભણતા હોય કે કંઈ પણ કાર્ય કરતા હોય, એ લોકોના કાર્યોમાં વ્યસ્ત હોય, પણ રોજ એક માળા કરાવવાની એમની પાસે, તો આ એમનું જે કોન્સન્ટ્રેશન જે છે એ આનાથી ખૂબ જ વધે છે। અને અત્યારે તો આપણા ક્લાસ પણ બાળકો માટેના ક્લાસ પણ ખૂબ સરસ રીતે ચાલી રહ્યા છે, એમાં પણ આપણે જોઈન કરાવીએ। હમણાં તો વેકેશન છે, તો બધાને ઘરમાં જેને પણ બાળકો હોય એને ખાસ આ ક્લાસમાં જોઈન કરાવો તો ખૂબ સારું છે। આપણું યુથ કલ્ચર જે છે, આપણા સંતાનો જે છે, આપણું ભવિષ્ય છે, અને આ યુથ કલ્ચરને બચાવવાની અત્યારે ખૂબ જ જરૂર થઈ ગઈ છે। અત્યારે આપણે પણ જોઈએ છીએ કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં, આપણે બહાર જોઈએ ને તો ઘણા બાળકો જેને કહેવાય કે સિગારેટનું વ્યસન કરતા હોય છે, અને હવે તો આજકાલ તો બધું જેને કહેવાય કે કેવા કેવા વ્યસનોની પાછળ બધા ભાગતા હોય છે। તો આ ખૂબ જરૂરી છે અત્યારના જેને કહેવાય કે અત્યારનો આપણો જે સમય ચાલી રહ્યો છે એમાં ખૂબ જરૂરી થઈ ગયો છે। તો ભગવાન 64મા શ્લોકમાં કહે છે, સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત। તો આ રીતે જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આપણે સંતુષ્ટ થયા હોઈશું, અને આ જે ભૌતિક ઈચ્છાઓને આપણે કંટ્રોલ કરીશું, તો આપણી જે બુદ્ધિ જે છે એ ભગવાનમાં સ્થિર થશે, અને આવી સ્થિર બુદ્ધિવાળા ભગવાનને સ્થિત પ્રજ્ઞ કહેલા છે। તો આપણી જેવી રીતે નૌકા પવન દ્વારા દૂર ખેંચાય છે, તેવી રીતે ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ ઇન્દ્રિય જો મન કેન્દ્રિત થાય, હવે આપણી જે ઇન્દ્રિયો છે, આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, તો એમાંથી કોઈ પણ ઇન્દ્રિય જો આપણે જેને કહેવાય કે ખેંચાઈ જશે તો પણ આપણું પતન થવાની શક્યતા છે। તો આપણે ભગવાનમાં મનને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે। તેથી ભગવાન કહે છે, હે મહાબાહુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે, તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે। ખૂબ સરસ રીતે ભગવાને એકદમ ક્લિયર કટ કહી દીધું છે। હવે આ એક ખૂબ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે। તો આપણે ઇસ્કોનમાં ના ભક્તો આપણા જે છે મંગલા આરતી કેમ કરવા માટે ઉઠે છે,
તો ભગવાન આપણે આજને ભગવાને આ શ્લોક એના માટેનો જ છે કે આપણે સવારે ઉઠીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ જે સૂર્યોદય પહેલાનો જે દોઢ કે બે કલાકનો જે સમય છે તો એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અને બ્રહ્મ મુહૂર્તમાં આપણી જે ચેતના હોય છે એ શુદ્ધ સત્વમાં હોય છે. અન્ન ખાધા પછી આપણે રજોગુણમાં આવતા હોઈએ છીએ તો આ સમયમાં જો આપણે મંત્ર જાપ કરીએ તો ખૂબ જ સારું. આપણે જેને કહેવાય ને કે સ્પિરિચ્યુઅલ લાઈફમાં આધ્યાત્મિકતામાં જો ઉપર આવવું હોય તો આ ખૂબ જ આપણે મંગલા આરતી કરીએ તો આપણું મંગલ થતું હોય છે. તો આ રીતે આ ખૂબ જ સમજવા માટેનો શ્લોક છે કે બ્રહ્મ મુહૂર્તમાં કેમ અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ સરસ રીતે સૂર્યોદય પહેલા ઉઠવાનું ખૂબ જ મહાત્મા એ આપેલું છે. શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અને એ પહેલા ઉઠી અને ભગવાનનું પહેલા મોઢું જોઈ સેવા પૂજા અર્ચના કરવી જોઈએ. ઇવન તો છે ને સેવા પૂજા કર્યા વગર કોઈ અન્ન પણ દાણો નાખવાનો હોતો નથી. એટલે એ શાસ્ત્રોમાં બધું જ્ઞાન આપેલું છે. અત્યારે બધું થોડું કળિયુગમાં થોડું હાર્ડ છે બધું કરવા માટેનું, પણ આપણી શરીરની અનુકૂળતા હોય ન હોય એટલે આપણે એ રીતે આપણી જે શરીરની અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે કરવું. પણ આ જે મંગલા આરતી છે એ ખૂબ જરૂરી છે કરવા માટે. આપણે બધા કરીએ તો ખૂબ સારું છે. અને આ સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં જો આપણે મંત્ર જાપ કરીએ છીએ તો ખૂબ જ સારું છે. તો એ પછી જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને નિષ્પૃળ રહે છે એ મિથ્યા અહંકારથી રહિત થયેલો છે તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો આપણો જે મિથ્યા અહંકાર જે છે એ છે કે ભાઈ મેં હું ભણ્યો, હું કમાયો, મેં આ કર્યું, મેં પેલું કર્યું. અને આ જે અજ્ઞાન જે છે કે આપણે શરીર છીએ અને શરીરના સુખો જે છે એને આપણે સાચા સુખ માની લઈએ છીએ અને એટલા માટે એ મિથ્યા અહંકાર આપણો જે છે ભગવાનમાં મન એકાગ્ર કરીએ છીએ તો ધીરે ધીરે મિથ્યા અહંકાર આપણો ઓછો થાય છે. ભગવાનને જેટલી વાર પણ આપણે પાંચાંગ પ્રણામ જે કહેવાય કે જે લેડીઝ હોય છે એ પાંચાંગ પ્રણામ કરે છે, જે પુરુષો હોય છે એ દંતવત પ્રણામ કરે છે, તો એ ભગવાનને પ્રણામ કરવાથી આપણો મિથ્યા અહંકાર જે છે એ ઓછો થાય છે અને આપણે ભગવાનને વાસ્તવિક શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે આ ઈશ્વરમય જીવનનો માર્ગ અપનાવવો જોઈએ અને આ રીતે ભગવાનના અને ભગવાને તો કીધું કે જે મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. તો ખૂબ સરસ રીતે આ અધ્યાયમાં ભગવાને જેને કહેવાય કે આત્માનું જ્ઞાન આપ્યું, ગુણાતીત જ્ઞાન આપ્યું, નિષ્કામ કર્મ માટે સમજાવ્યું. નિષ્કામ કર્મ એટલે આપણે ભગવાન માટેના કર્મ કરવાના છીએ અને એ નિષ્કામ કર્મ જે ભગવાન માટેના કર્મ કરીએ અને એમાં ફળની ઈચ્છા નથી રાખવાની અને ફળ આપવાનું ભગવાન ઉપર છોડી દેવાનું છે અને આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો છે કે ભગવાન જે પણ કંઈ મારા માટે કરશે એ ખૂબ સારું જ હશે અને ટ્રસ્ટ રાખવાનો છે ભગવાન ઉપર. અને આ રીતે આ આજનો જે અધ્યાય જે છે ખૂબ સરસ આપણને અને આ શિલા પ્રભુપાદ જે છે એમને આખું જીવન કૃષ્ણમય વિતાવ્યું અને કૃષ્ણમય અને આપણા માટે કેટલું સરસ જ્ઞાન આપીને ગયા. અને શિલા પ્રભુપાદે કીધું હતું કે હું મારા પુસ્તકો દ્વારા હું જીવિત રહેવાનો છું. તો ખૂબ સરસ એટલા બધા પુસ્તકો આપણા માટે આપીને ગયા અને આ રીતે આપણું જેને કહેવાય કે અત્યારે ભાગવતમનો આપણો સરસ પાઠ સવારે 7 વાગે ચાલે છે, આપણા ભગવદ્ ગીતાના આટલા ક્લાસો, તો આ પ્રભુપાદના ની ગીતાના આધારે આપણે લીધું છે અને આ કોર્સ જે છે પ્રભુપાદની ગીતા ઉપર આપણે આ જે કોર્સ ચાલી રહ્યો છે અને એ જ્ઞાન પણ પાછું કેવું આવ્યું છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અને મૂળભૂત ચેનલ દ્વારા આ જ્ઞાન આવેલું છે કે આપણે બધી અંધશ્રદ્ધાઓમાં ન જઈએ આગળ અને એમાં આપણે જે અજ્ઞાનમાં ન આવીએ તો એવું જ્ઞાન આપણે અત્યારે લઈ રહ્યા છીએ. તો આ એક ભગવાનની આપણા ઉપર કૃપા છે અને આપણી સુકૃતિ આપણા પૂર્વજન્મના કર્મો એવા ભેગા થાય તો આપણે આ જ્ઞાનને સમજવા માટે આપણે ઈચ્છા થાય અને ભગવદ્ ગીતાને જો સમજવાની ઈચ્છા થાય તો એ જેને કહેવાય કે ભગવાનની કૃપા જ કહેવાય. તો આ રીતે આપણો આજનો જે બીજો અધ્યાય જે છે અહીંયા સંપૂર્ણ થાય છે અને આપણે હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. તો આ મંત્ર દ્વારા આપણે ખૂબ સરસ રીતે ભગવાનના ધામ સુધી પહોંચવાનું છે અને આપણે ટાર્ગેટ ઓલવેઝ
ભગવાનની રાસ લીલામાં આપણે સંમેલિત થવાનું છે એવો ટાર્ગેટ રાખી અને આ જન્મમાં આપણે ભક્તિ કરવાની છે ભગવાનની અને ભગવાનની આધ્યાત્મિક આપણો જે સ્પિરિચ્યુઅલ પાવરમાં આપણે ઉપર આવવાનું છે તો આ રીતે આજનો જે અધ્યાય છે ખૂબ સરસ બીજો અધ્યાય ભગવાનનું સરસ જ્ઞાન આપણે આ લીધું અહીંયા પૂરો થાય છે पांचाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंतकोटि वैष्णव वृंद की जय भगवद्गीता की जय सद्गुरुदेव की जय श्रीला प्रभुपाद की जय हरे कृष्ण बद्धाने।